તમે જોડા છો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશાગ્ર ભટ્ટ. ઇલેક્શનના તમામ મહત્વના સમાચાર સૌથી ઝડપી અને સૌથી સચોટ આપશે ગુજરાત ફર્સ્ટ તમામ દર્શક મિત્રોને. અને ઇલેક્શન એટલે જ ગુજરાત ફર્સ્ટ, અને બજર વાગી ચૂક્યું છે. ઇલેક્શન ને લઈને મહત્વના મોટા સમાચાર આવી રહ્યા છે, અને શું છે તે સમાચાર સીધા જઈશું ઇલેક્શન વોર રૂમ ગુજરાત ફર્સ્ટના કે જ્યાં જોડાઈ ચુક્યા છે દીક્ષિત ઠકરાળ. દીક્ષિત, ઓવર ટુ યુ. બિલકુલ, લોકસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર. ભાજપના ચાર ઉમેદવારો જાહેર થવાના બાકી છે, અને ચાર ઉમેદવારોને લઈને દિલ્હીમાં આજે ફરી એક વખત મંથન થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે દિલ્હી જશે. લોકસભા બેઠકના બાકી રહેલા નામોની યાદી ઉપર આજે મોહર લાગી શકે છે, કારણ કે સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ અને તેની સાથે જ મહેસાણા, આ ચારેય બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. લોકસભા અને ખાડી પડેલી વિધાનસભા બેઠકોના પણ ઉમેદવારો જાહેર થશે, અને તેને જ લઈને આજે દિલ્હીમાં મંથન થશે. વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોને પણ હવે જાહેર થઈ શકે છે, કારણ કે જાહેરનામું છે તે આવી ગયું છે, અને તેની સાથે જ આજે દિલ્હી દરબારમાં બેઠકોનો દોર થશે. નિકુંજ જાની જોડાઈ ગયા છે. નિકુંજ, દિલ્હી દરબારમાં જે બેઠકોનો દોર, ચાર બેઠકો એવી કે ત્યાં કોકડું ગૂંચવાયેલું છે, લાગે છે કે કોકડું આજે સોલ થઈ જશે અને ઉમેદવારો જાહેર થઈ જશે. આવતીકાલ સાંજ સુધીમાં ભાજપની જે ત્રીજી યાદી જાહેર થશે તેમાં ગુજરાતની બાકી રહેલ લોકસભાની ચાર બેઠકો અને સાથે સાથે પેટા ચૂંટણી જે પાંચ વિધાનસભાની અંદર થવાની છે તેના ઉમેદવારો પણ જાહેર થાય તેવી હાલ માહિતી મળી રહી છે. આજે સાંજે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલ્હી જશે. મળતી માહિતી પ્રમાણે આજે સાંજે કોર ગ્રુપની બેઠક યોજાશે, જેમાં જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહ હાજર રહેશે. આ ઉપરાંત આવતીકાલે દિલ્હી ભાજપ હેડક્વાર્ટર ખાતે સીઈસી ની બેઠક છે, જેમાં પણ ગુજરાતની બાકી રહેલ ચાર લોકસભા સીટો સંદર્ભે ચર્ચા થશે. આ ઉપરાંત પેટા ચૂંટણી જે પાંચ વિધાનસભાની અંદર થવાની છે તેના ઉમેદવારો પણ ફાઇનલ થઈ જશે, અને જે યાદી નીકળશે તે યાદીની અંદર ચાર લોકસભા સાથે જ પાંચ પેટા ચૂંટણી વિધાનસભાની જે થવાની છે તેના ઉમેદવારો પણ જાહેર કરાય તેવી શક્યતા છે. આજે કોર ગ્રુપની બેઠક મળશે, આવતીકાલે સીઈસી ની બેઠક મળશે. આ બંને બેઠકની અંદર મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહેશે. બિલકુલ નિકુંજ, તો આભાર સમગ્ર માહિતી માટે. તો મહત્વની છે કે ચાર બેઠકમાં ભાજપમાં જોરદાર કોકડું છે તે ગૂંચવાયેલું છે. અમરેલીથી ભાજપના ઉમેદવાર કોણ, કારણ કે નારણ કાછડીયા સિટિંગ એમપી છે, સતત આ બેઠક પરથી જીતતા આવે છે. ગત ટર્મમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીના બેઠક ઉપરથી નારણ કાછડીયાએ હરાવ્યા. તો વાત સુરેન્દ્રનગરની છે કે ત્યાંથી એમપી છે, તેની સાથે જ કેન્દ્રીય મંત્રી છે મહેન્દ્ર મુંજપુરા, તેની ટિકિટ પણ કાપવી કે કેમ? જોકે શારદા પટેલ મહેસાણાથી લા પાડી ચૂક્યા છે કે હવે નવા નેતાને ચાન્સ મળવો જોઈએ. તો મહેસાણામાંથી કોણ, કારણ કે નીતિન કાકાએ પણ હવે કહ્યું છે કે મારે આ બેઠક પરથી નથી લડવું. તો જૂનાગઢ બેઠક એક એવી છે કે ત્યાં પણ કોકડું જબરજસ્ત ભાજપમાં ગૂંચવાયેલું છે, કારણ કે રાજેશ ચુડાસમાની ટિકિટ કાપવી કે નહીં તેને લઈને હાઈકમાન્ડમાં પણ અસમંજસતા છે. ત્યારે બે બેઠકોમાં આ ચાર બેઠક છે તે ક્લિયર નથી, કારણ કે દિલ્હીમાં બેક ટુ બેક બે બેઠકો થઈ, તેમાં 22 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા. ત્યારે હવે આજે કોર કમિટીની, આવતીકાલે સીઈસી ની બેઠક છે, ત્યારે લાગે છે કે આ ચાર બેઠકો પર છે તે હવે કોકડું છે તે સોલ્વ થઈ જશે. કુશાગ્રા, આભાર દીક્ષિત સમગ્ર માહિતી બદલ.